न्यारो प्यारो प्यारो मीठो बंधन छे ज्ञान दर्पण सत्य असत्य नो तफावत समझावे ए मार्गदर्शक छे ज्ञान दर्पण। मोटा भागे आज युवानों की अनेक इच्छाओ छे महत्वाकांक्षाओ छे के तेओ एक अलग ओळखाण उभी करवा मांगे छे पण आ भौतिक युग जे आपणे कहीए छे आकर्षणवाळो युग तेमां आ परिपक्व आपणा जे युवानो छे ते पोतानो मार्ग भूली न जाय के दिशाहीन न थई जाय के आकर्षणनो भोग न बने तेना माटे युवानोने शुं करवुं जोईए? हुं मानुं छुं के सौथी पहेलुं तो जे तमे इच्छानी इच्छा व्यक्त करी के युवानोनी इच्छा छे के हुं कंईक बनुं जीवनमां अथवा तो हुं कंईक करुं तो એ ઈચ્છા જે કોરી ઈચ્છા એ કામ લાગવાની નથી। કોઈ મહત્વાકાંક્ષા તમે રાખી છે તમે કોઈક ઈચ્છા કરી છે કે તમે કોઈ સ્વપ્ન સેવ્યું છે તો આવી ઈચ્છાઓ કે સ્વપ્નને કે કોઈક મહત્વાકાંક્ષાને તમે ધ્યેય ન કહી શકો। તેમાં સૌથી પહેલામાં પહેલી વાત છે કે તમારી લાઈફ પહેલાં ડિસિપ્લિન્ડ હોવી જોઈએ। જો તમે તમારા ધ્યેયને સિદ્ધ કરવા માગતા હો તો તમારી લાઈફમાં જો ડિસિપ્લિન હશે સંયમ હશે નિયમ હશે તો જ તમે એ ધ્યેયને સિદ્ધ કરી શકશો। પછી એ ધ્યેય ગમે તે હોઈ શકે, કોઈ પ્રોફેશનલ ગોલ પણ હોઈ શકે, કોઈ શૈક્ષણિક ગોલ પણ હોઈ શકે। ડૉક્ટર બનવા માગો છો, એન્જિનિયર બનવા માગો છો, જીવનમાં કંઈક કરીને બતાવવા માગો છો, કોઈ કળાને હસ્તગત કરવા માગો છો, તો આવા અનેક પ્રકારના જીવનની અંદર લક્ષ્ય હોવા જોઈએ। જીવનમાં કંઈક કરવું હોય તો આવા બધા લક્ષ્ય રાખવા જોઈએ, ધ્યેય રાખવા જોઈએ। પણ તમારી ઈચ્છા એ ધ્યેયમાં ક્યારે પરિણમે કે જ્યારે તમારું જીવન જે છે એ ડિસિપ્લિન લાઈફ હોય એટલે કે સંયમ અને નિયમ પર આધારિત તમારું જીવન હશે તો। બીજી બાબત જે અગત્યની છે કે કોઈ પણ લક્ષ્યને સિદ્ધ કરવા માટે કન્સિસ્ટન્ટ સાતત્યપૂર્ણ સન્નિત પ્રયાસ તમે જ્યાં સુધી ન કરો ત્યાં સુધી તમે લક્ષ્યને પ્રાપ્ત ન કરી શકો। એટલે દરેક લક્ષ્ય માટે જે પુરુષાર્થનું મહત્વ છે, આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે વી ધેર ઇઝ નો સબસ્ટિટ્યુટ ઓફ ધી હાર્ડવર્ક, એટલે સાતત્યપૂર્ણ સન્નિત પ્રયાસ એ ધ્યેય સિદ્ધિ માટે તે પણ એક બીજું મહત્વનું પોઈન્ટ છે। બીજું જે ડિટર્મિનેશન અથવા તો સ્વયંની અંદર તમારામાં પોતાની અંદર નિશ્ચય હોવો જોઈએ, એના માટે આત્મવિશ્વાસ અને વિલ પાવર આ બંનેની ખૂબ જરૂર છે। જેની પાસે આત્મવિશ્વાસ છે અથવા તો જેની પાસે વિલ પાવર છે તે જ વ્યક્તિ પોતાના ધ્યેયને લક્ષ્ય રાખી શકે છે। બીજી બાબત છે ડેડલાઇન। ડેડલાઇન એટલે એક સમયની સીમા કે ભાઈ તમે કોઈ જે લક્ષ્ય સિદ્ધ કરવા માંગો છો એની તમે કોઈ સમય સીમા નક્કી કરેલી છે? જો સમય સીમા નક્કી નહીં કરી હોય તો પણ તમે અટવાઈ જશો। એટલે એ ધ્યેય સિદ્ધિ માટે સમય સીમા ધ ડેડલાઇન આપણે એક બહુ મહત્વની બાબત છે। એટલે કોરી ઈચ્છાઓ રાખવી કે કોરા સ્વપ્નો સેવવા કે કોઈ કોરી મહત્વાકાંક્ષા રાખવી તેને આપણે ધ્યેય ન કરી શકે। બધું જો ધારણાઓ તેની અંદર હશે તો હું માનું છું કે એ પોતાના ધ્યેયને સિદ્ધ કરી શકશે। તમે જેમ વાત કરી કે આજના યુવાનો અનેક પ્રકારના ભૌતિક આકર્ષણોની અંદર ફસાયેલા છે તો એ બધી લક્ષ્ય એ બધા ભટકેલા યુવાનો છે, એ ભટકેલા યુવાનો કદી ધ્યેયને સિદ્ધ કરી શકતા નથી। એટલે મેં તમને કહ્યું સાતત્યપૂર્ણ એને પોતે પુરુષાર્થ કરવો પડશે અને એની જે લાઈન ઓફ એક્શન એને પોતે નક્કી કરવી પડશે કે જ્યારે તમે ધ્યેય નક્કી કરો ને તો એની સાથે તમારે એ ધ્યેયની સિદ્ધિ માટે લાઈન ઓફ એક્શન શું હશે તમારું એ પણ તમારે ડિસાઈડ કરવું પડે। આજે મોટા ભાગે યુવાનો તરુણો એમ કહે છે હું 16 વર્ષનો થઈ ગયો છે છતાંય મારા માતા પિતા મને અણસમજું બાળક સમજે છે, એવી ફરિયાદો મોટા ભાગે તરુણો કરતા હોય છે, તો શું કહીશું આપણે વાલીઓને પણ અને યુવકોને પણ? આજે ફરિયાદ છે હું માનું છું કે આંશિક રીતે કદાચ યોગ્ય હોઈ શકે પણ આ ફરિયાદ કોઈ સંપૂર્ણ રીતે યોગ્ય છે એવું હું માનું છું ના માનું છું। માતા-પિતાની નજરમાં તો બાળક ભલે ને 20 વર્ષનો હોય કે 25 વર્ષનો હોય એ બાળક જ રહેવાનો છે, એ બાળક રહેવાનો છે પણ એની અંદર માતા-પિતાએ પણ પોતાના અભિગમને તો બદલવા જ પડશે। આજે બાળકો ફરિયાદ કરે છે 16 વર્ષનો તમે પર્ટિક્યુલર તમે 16 વર્ષની ઉંમર બતાવી છે એટલે તમને કહું છું કે આંશિક રીતે આ ફરિયાદ કદાચ યોગ્ય હોઈ પણ શકે, સંપૂર્ણ રીતે બિલકુલ નહીં। કારણ કે 16 વર્ષની ઉંમર એક એવી ઉંમર છે જેને આપણે કિશોરાવસ્થા કહી શકીએ અથવા એને ટીનેજર્સ કહેવામાં આવે છે। તો આ 16 વર્ષની ઉંમરે બાળકમાં કોઈ પરિપક્વતા આવી જાય છે એવી કોઈ વાત નથી, એ પૂર્ણ રીતે કોઈ પરિપક્વ છે, કોઈ થોડા એક્સેપ્શનલ કેસને આપણે છોડી દઈએ। પુરુષાર્થ એ માનવ ધર્મ છે, પુરુષાર્થ વગર લક્ષ્યને પ્રાપ્ત કરવું કે
પોતાના ગંતવ્ય સુધી પહોંચવું થોડું અઘરું છે, પણ એના માટે ડિસિપ્લિન, ડેડલાઇન, ડિટર્મિનેશન, ડેસ્ટિની આ ચાર વાતો તો જોઈએ, જેથી કરીને આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી શકીએ. રજા આપશો ત્યારે ફરી મળીશું. નમસ્કાર. ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ.